கவனிச்சாரு. அந்த ராஜ்குமார் சபையில் பார்த்தீங்கன்னா பைக்கா நம்மளுடைய மனுஷ பைக்கா இருக்காச்சு. இதாகச்சு மனுஷ பைக்கான நம்ம நல்லமான இதாக બાકીના પાંચ આજે આપણે શીખવાના છે. તો આગળ આપણે જે પાંચ જોયેલા ફાયદા, એમાં પહેલો ફાયદો હિસાબી નાખતી ઉપલબ્ધતા, બીજું ધંધાની નફાકારકતા જાણવાનું, ત્રીજું ધંધાની આર્થિક સ્થિતિ જાણવા હિસાબો ઉપયોગી છે, ત્યાર પછી કરવેરાનું આયોજન કરવા માટે હિસાબ ઉપયોગી છે, પાંચમું ધંધાનું મૂલ્યાંકન માટે. હવે આગળ આપણે જોઈશું છઠ્ઠું, નિર્ણય ઘડવા માટે. હવે નિર્ણય લેવા માટે એટલે શું? તો ધંધાના અલગ અલગ સ્વરૂપો છે. દાખલા તરીકે એકાંતિક વેપારી, ભાગીદારી પેઢી, કંપની. તો ખાસ કરીને કંપનીના હિસાબો ઘણા બધા બીજા પક્ષકારો, જે બાહ્ય વ્યક્તિ, ગ્રાહક વ્યક્તિ કહેવાય, જેની અંદર આવે શેર હોલ્ડર, રોકાણકારો, લેણદારો, આ બધી વ્યક્તિઓ જે છે કંપની સાથે સંકળાયેલી ભાવની વ્યક્તિઓ છે. એ લોકો પોતાનું રોકાણ કરવા માટે કંપનીના હિસાબો જોશે. તો આનો અર્થ એ થયો કે જે આવા રોકાણકારો છે એ પોતાનું રોકાણ કરવા માટે નિર્ણય લેશે કે તમારે આ કંપની અંદર રોકાણ કરવું કે નહીં કરવું. તો એના માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. જો હિસાબી પદ્ધતિ હશે તો ફાયદો રહેશે કે જે બાહ્ય પક્ષકારો છે, શેર હોલ્ડર, રોકાણકારો, લેણદારો, એ પોતાનું રોકાણ કંપનીમાં કરવું કે નહીં કરવું, એનો નિર્ણય લોકો હિસાબી પદ્ધતિ દ્વારા લઈ શકશે. નિર્ણય ઘડતર માટે ઉપયોગી છે, બરાબર, રોકાણ અંગેનો નિર્ણય લેવા માટે ઉપયોગી છે. સાથે પુરાવા તરીકે, પુરાવો પ્રૂફ સાબિત, બરાબર. હવે હિસાબી પદ્ધતિ સિદ્ધાંતોને આધારે લખાય છે, બનાવેલી હોય છે, બરાબર. તો એની વિશ્વસનીયતા વધી જાય છે. એવી રીતે કહી શકાય કે હિસાબી પદ્ધતિ પર વિશ્વાસ તમે રાખી શકો, સિદ્ધાંતોને આધારે બનાવાયેલા છે. તો કોઈ પણ ભવિષ્યમાં વિવાદ ઊભો થાય તો પછી જે હિસાબી પદ્ધતિ છે એ પુરાવા તરીકે તમે રજૂ કરી શકો છો. દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોની બાબતમાં જો કોઈ મતભેદ થાય, કોઈ વિવાદ થાય, તો પછી લોકો પુરાવા તરીકે, આધાર તરીકે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. કારણ કે એમાં જે કે બી માહિતી છે વિશ્વસનીય હશે તે રૂપે સરળ લાગી શકશે. તો સાતમો ફાયદો છે પુરાવા તરીકે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. આઠમો, ભૂતકાળની કામગીરી સાથે તુલના. હવે હિસાબો દર વર્ષે બનાવાય છે, સામાન્ય દર વર્ષે બનાવાય છે. તમને કીધું હતું કે આપણું જે નાણાકીય વર્ષ છે, હિસાબી સમય છે, એ પહેલી એપ્રિલથી સ્ટાર્ટ થઈને 31મી માર્ચે પૂરું થાય, ત્યાર પછી નવું વર્ષ થાય, નવા હિસાબો સ્ટાર્ટ થાય. તો અહીંયા જે ભૂતકાળના હિસાબોની કામગીરી છે એના વર્તમાનના હિસાબો સાથે એને સરખાવવામાં આવે છે. શું કામ સરખાવવામાં આવે? કારણ કે ધંધાની નફાકારકતા કે ધંધાની આર્થિક સ્થિતિ જો જાણવી હોય, બરાબર, ઇટ મીન્સ કે ધંધાનો વિકાસ થયો કે નહીં થયો, અપેક્ષા કરતાં જો ઓછો થયો હોય, તો ભૂતકાળની કામગીરી સાથે વર્તમાનની કામગીરીને સરખાવીને એ લોકો નિર્ણય લઈ શકશે. એટલે વર્તમાનના હિસાબોને ભૂતકાળના હિસાબો સાથે સરખાવવામાં આવે છે એટલે ખબર પડે કે ભાઈ ધંધાનો વિકાસ થાય છે કે નથી થતો. થાય છે તો અપેક્ષા કરતાં ઓછો થાય છે તો પછી એ ભૂતકાળના હિસાબોમાં જરૂર પડે. તો આઠમો ફાયદો છે. ત્યાર પછી નવમો ફાયદો, નૈતિક અંકુશ. તો ફરીથી હિસાબો સિદ્ધાંતોના આધારે તૈયાર થાય છે, બરાબર. એટલે કંપનીનો કોઈ પણ કર્મચારી જો નાણાકીય ઊંચા પર કરી હોય તો એ ખબર પડી જાય. તો આનો મતલબ એ થાય કે કર્મચારીને ખબર છે હિસાબો બનાવાય છે, તો કોઈ પણ ગોલમાલ કરીશ, નાણાકીય ઊંચા પર કરીશ, પૈસાની અંતે ફેરાફેરી કરીશ તો ખબર પડી જશે. તો ઓટોમેટિકલી હિસાબી પદ્ધતિ કર્મચારી ઉપર શું રાખે છે? નૈતિક અંકુશ રાખે છે. લોકોની જો નીતિ ખરાબ હોય તો એ સ્વીકારતી નથી. એટલે એને કંઈ નૈતિક અંકુશ, કોઈ પણ કર્મચારી હિસાબોમાં ગોળમાલ કરી શકે નહીં. અને દસમું, સુધારાત્મક પગલાં. હવે ધંધાના માલિક દ્વારા જો કોઈ ભવિષ્યમાં ભૂલ થઈ હોય તો એ હિસાબો પરથી ખબર પડી જાય અને ત્યાર પછી આવનાર ભવિષ્ય
બિલકુલ ન થાય એ માટેના પ્રયત્ન કરશે. તો પછી ભૂતકાળમાં જો કોઈ ભૂલ થઈ હોય તો હિસાબોમાં જોવા મળે કે આવી ભૂલ થયેલી છે, જે જ્યારે પણ વર્તમાનના હિસાબો બનાવશે ત્યારે ભૂતકાળની ભૂલને ધ્યાનમાં રાખીને ભૂલ ન થાય એ રીતે પોતાના હિસાબો બનાવશે. ઇટ મીન્સ કે એ પોતાના હિસાબોમાં સુધારા કરી શકશે, શું કરવું શું નહીં કરવું એનો ડિસિઝન એવો લઈ શકશે. ક્લિયર? મેં તમને કીધું તેમ ટૂંકમાં બધું સમજાવું છું, ચોપડીમાં આપેલા જ છે અને અંદરથી ફરીથી વાંચશો આજ મેં સમજાવ્યું છે એટલે ઓટોમેટિકલી તમને સમજ પડી જશે. એટલે હવે આ હિસાબી પદ્ધતિના ફાયદાનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ટોટલ 10 ફાયદા આપણે જોયા છે, બરાબર. તમારે સૌથી પહેલાં 10 ફાયદા ચોપડીમાં આપેલા જ છે એને વાંચી લેવાના અને સમજાવી દે ત્યાર પછી પણ ની અંદર લખી લેવાના. તો અત્યાર સુધીમાં મેં તમને અકાઉન્ટની નોટબુકની અંદર સૌથી પહેલાં નામા પદ્ધતિની શરૂઆત કોને કરી હતી એ લખવાનું કીધું છે, ત્યાર પછી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જે આપી છે એ લખવાની છે અને ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન હિસાબી પદ્ધતિના ફાયદા. ક્લિયર? ઓકે, હવે આપણે એના પછીના પીરિયડમાં હિસાબી પદ્ધતિની મર્યાદા જોઈશું. ફાયદા થઈ ગયા છે, મર્યાદા પૂરતી છે, પછી આપણે જે પારિભાષિક અમુક શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો એ જ પારિભાષિક શબ્દો થોડાક છે એ સમજાય જાય, બરાબર. અકાઉન્ટને લગતા શબ્દો છે તમે આખી સાંભળવા નથી, ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. એટલે આગળ કીધું તેમ હજુ આપણા થોડાક પીરિયડ થિયરી કરનાર હશે. ઓકે, તો આશા